पूजा થઈ ગઈ તો ચલો હવે પેલા ધણીને ઘણી ખંભા આવ મુખી આવ ઘણા દિવસે આવ્યા એ પણ સવાર સવારે કઈ વિપદા છે ભાઈ ના મહારાજ તમારા રાજમાં વિપદા કેવી આ રયતની થોડી ફરિયાદ છે મહારાજ બોલો શું ફરિયાદ છે આંતર સુબાના કાસમ પઠાણના સૈનિકો અમારા ઉભા મોલમાં ઘોડા ચરાવી જાય છે બાપુ અમે રોકીએ તો અમને મારપીટ પણ કરે છે અને કહે છે કે આ સરજમીન અમદાવાદના સુલતાનની છે અમને મન ફાવે તેમ કરીએ અને બાપુ અમારી બેન દીકરીઓની પણ છેડતી કરે છે તમે ચિંતા ના કરો હું આજે જ એની તપાસ કરાવીશ મારા દરબારીઓને ચારે બાજુ ગોઠવી દઈશ અને જરૂર પડશે તો આતર સુંબાના કાસમ પઠાણની શાન ઠેકાણે લાવીશ અને જે કોઈ પણ ગુનેગાર હશે એને સજા જરૂર મળશે તમ તમારે સુખેથી અને શાંતિથી જાઓ તગતસિંહ બાબુનો જય તગતસિંહ બાબુનો જય તગતસિંહ બાબુનો જય તગતસિંહ બાબુનો જય તગતસિંહ બાબુનો ઠકરાણા આપણે એકના બદલે બે દીકરા હોત તો કેવું સારું એક દીકરો રાજગાદી સાચવે અને બીજો દીકરો દુશ્મની સામે લડાઈએ ચડે અને આપણા રૈયતની રક્ષા કરે હા મહારાજ આપણે એના માટે માં ખોડિયારને અરજ કરીશું ચાલો આપણે માં ખોડિયારને અરજ કરવા જઈએ ચાલો હે કુળદેવી માં ખોડિયાર માં મેવાડની ધરતીને છોડી તેદી માં અમે કહ્યું હતું કે જ્યાં પણ જઈએ ત્યાં અમને ખુશી અને શાંતિ આપજે વનમાં ગયા પણ વનમાં પણ દવ લાગ્યો માં તું તો દીન દયાળી છે માં દુખિયારોની મનોકામનાઓ પૂરી કરનારી માં છો માં અમે શું ગુનો કર્યો છે માં તું તો રખવાળી છે અમારી પ્રાર્થનાઓ સ્વીકારજે અમે સાચા મનથી તારી ભક્તિ કરીએ છીએ
તને વંદન કરીએ છીએ. હે માં, અમે તને થાળ ધરાવશું, ભાવતા ભોજન ધરાવશું, અમારી મનોકામનાઓ પૂરી કરો માં. હે દુઃખોને દૂર કરનારી માડી દીન દયાળી માતા, દુઃખ્યોને બેલી માતા, અમે વારંવાર તમારી ચરણોમાં અમારું મસ્તક નમાવીએ છીએ, તને કોટી કોટી પ્રણામ કરીએ છીએ. હે માં, અમારી મનોકામનાઓ પૂરી કરો. માં, તું તો હજારો હાથ વાળી છે, ઊંચા ઊંચા ડુંગરો પર વસનારી છે, તું તો ભક્તોની લાજ રાખવા વાળી છે. હે માં, અમારી પણ લાજ રાખજે. હે માં, તારા હાથમાં ત્રિશુળ અને કંકર શોભે છે, તું તો મહિષાસુરને વધ કરવા વાળી છે માં. તું અસુરોનો નાશ કરજે માં, અને અમારા જેવા ભક્તોની લાજ રાખજે માં. હે માં, તું તો મોર પીછથી પણ રડિયામણી છે, તારું વાહન સરસ મગરનું છે. હે માં, અમારી રક્ષા કરજે, અમારી મનોકામનાઓ પૂરી કરજે. માં, અમારે કઈ નથી જોતું, બસ ખાલી સુખ અને શાંતિ જોઈએ માં. લાજ રાખજે માં ખોડલ, લાજ રાખજો માં. કૃપા કર માં ખોડિયાર, કૃપા કર. આ મોગલ સામ્રાજ્યના સામે બાત ભીડી શકે એવો ભળ દીકરો દેજે માં, ભળ દીકરો દેજે. દીકરી, હું માં ખોડિયાર તમારી ભક્તિથી તમારી પર પ્રસન્ન થઈ છું. તમે પગપાળા પાવાગઢમાં માં માં કાળીના દર્શને જાઓ. એ માં કાળી, કાળી કરાળી વિકરાળી, એ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરશે. બોલો ખોડિયાલ માત કી જય. દીકરા તખત, મેં મારી સગી આંખે જોયું છે, માં ખોડિયારે તને સાક્ષાત દર્શન આપ્યા છે, અને માં ખોડિયારના તારી પર આશીર્વાદ છે. હું પણ તને આશીર્વાદ આપું છું દીકરા, આશીર્વાદ આપું છું. ખૂબ સુખી થાઓ, ખૂબ સુખી થાઓ. જાય
दर्शन करवा डूंगरिए आवती हो माँ, दर्शन करवा डूंगरिए आवती, दर्शन करवा डूंगरिए आवती हो माँ, दर्शन करवा डूंगरिए आवती।
हे माँ महाकाली माँ अमारी पर दया करो माँ। माँ चारे कोर सुबा सरदारों की कनड़ घटना कारण अमारे जीवन जीव दोयलू थई गयु छे। माँ माँ सोमो सूरो ने हजार मा पूरो पड़े पर दीकरो देजे माँ। माँ अमे माँ खोड़ियार ने आज्ञा थी तमारा डुंगरे आव्या छीए। माँ अमे अंतर मा कई आशाओ लईने आव्या छीए। अमारी आशाओ पूरी करो माँ। हे माँ महाकाली अमारी आशाओ पूरी करो माँ। जय माँ महाकाली माँ। दीकरी तमारी भक्ति थी हूँ अति प्रसन्न छू। तारो पालव पाथर हूँ तने एक दिव्य श्रीफल आपू छू। तेनी सेवा भक्ति करजे। पूरा 9 महीने 9 दिने तारा पर पुत्र नो जन्म थशे जेनु तेज तप ने ताकत थी आखी दुनिया तेना चरणों मा माथू नमावशे। गौरक्षा ने नागनी सेवा नो व्रतधारी जे हशे कठण कड़जुग मा विषहर कहवाशे। माँ अमे तो धन्य थई गया। माँ अमे तो धन्य थई गया। माँ महाकाली माँ अमारा जीवन ने तमे उजड़ू करी दीदू। माँ उजड़ू करी दीदू। माँ तमे तो अमारा अंतर मन ने इच्छाओ पूरी करी दीदी। माँ इच्छाओ पूरी करी दीदी। माँ सोने की छड़ी रुपए की मशाल दरिया में मोजा अहमदाबाद के बादशाह सुल्तान के शहंशाह पधार रहे हैं। सेनापति जी हुकुम आतर सुंबा के कासम पठान को कचहरी में हाजिर होने का हुक्म करो। जी हुकुम। अस्सलाम वालेकुम सुल्तान। वालेकुम अस्सलाम। अरे अफजल तू कासम किधर है? पठान अपने काम से कल बाहर गए इसलिए उन्होंने मुझे भेजा है। पठान तुम्हारे गांव गांव वाले और ठाकुर लोग मिलकर हमारी सल्तनत के खिलाफ जंग खेड़ने की पैरवी कर रहे हैं और हमारे जासूसों ने पक्की जानकारी मुझे दी है कि फागवेल के तखत संघ और मानसंग दो क्षत्रिय ठाकुर इस जंग की आगेवानी ले रहे हैं। शहंशाह तमें चिंता ना करो ए लोको आगे वाणी ले ए पहला हूं एमने आग मा जलावी ने राख कर नाखिस। कोई पठान ना बच्चानी साथे पनारो पड़ियो छे। काले जो मारा सैनिकों ने खंडणी वसूल करवा माटे फागवेल गाम मा मोकली देईस अने जो खंडणी आपवानी आनाकानी करशे तो हूं तहस नहस करी नाखिस। वाह अफजल वाह मने तारा थी आज उम्मीद थी। हवे जो छो के ठाकुरो मने खंडणी केवी रीते नथी आपता ये बधानी जमीन ना हड़पी लो तो मारू नाम सुल्तान नहीं। ठाकुर अमारे तमारा स्वागत नी कोई जरूर नथी। अमारा कासम पठाणे एवं केवड़ायू छे के तमारी 3-3 वर्ष थी खंडणी आपवानी बाकी छे जईने भरी दो। अफजल સક્રિયને નમ્રતાથી કરેલી વાતનો 100 વાર સ્વીકારશે। જાઓ તમારા પઠાને જઈને કહી દેજો ફાગવેલ ગામના ઠાકોર તખત છીએ ખાંડણી આપવાની ના પાડી છે। જા જે થાય તે કરી લેજે અને હા એક વાતનું ધ્યાન રહે કે તમારા હુમલાનો વર્તો જવાબ આપવા અમે તૈયાર છીએ। હા પણ યાદ રાખજે આજ પછી ફાગવેલની ધરતી ઉપર આંતર સુબાનો કોઈ પણ પઠાણે પગ મૂકવાની હિંમત ન કરવી નહીતર જે પગે ચાલીને આવશે તે જ પગે તેને યે તો વક્ત આયેગા તબ પતા ચલેગા ઠાકોર કબ કિસકો બૈસાખી કી જરૂરત પડતી હે। ચલો સાથીઓ
ઠાકોર સાહેબ, ઠાકોર સાહેબ. બોલો બોલો બેન, શું સમાચાર છે? કાકરાળાના કુખે પુત્ર રત્નનો જન્મ થયો છે. શું સરસ મજાના સુંદર સમાચાર લાવા છો? તમે તો ઇનામના હકદાર છો. હે માં ખોડિયાર. લો બેન, આ તમારું ઇનામ. જય માં ખોડલ. બાપુ. દીકરા. બાપુ, ફરતે મુવાડામાં પૈડા અને પતાસા વેચો, આનંદ ઉલ્લાસ ઉજવો. અને હા બાપુ, કપડ મસ્તી બેની બાને બોલાવો અને પાટણથી સોન બાને તેડાવો. આજે મારા આગણે પુત્રની પધરામણી થઈ છે. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. જય માં. નામદાર. બોલ અફઝલ. ફાગવેલ ગામના ઠાકોર તકતસિંહે ખંડણી આપવાની સાફ ના પાડી છે અને કેવડાયું છે તમારા પઠાણથી જે થાય કરી લે. આજ પછી હવેથી અમે તમને ખંડણી નહીં આપીએ. હમારે ગ્રાસદારો કી યે હિંમત કે વો હમસે ઊંચી આવાજ મેં બાત કરે ઓર હમે સંદેશ ભેજે, इसकी सजा उनको जरूर मिलेगी. जैसे बकरे की गर्दन हलाल करते हैं, ठीक उसी तरह यह कासम पठान उन लोगों की गर्दन हलाल कर देगा. हम उन क्षत्रियों की ताकत पर लगाएंगे जोर तो खुद हार जाएंगे और हम उन्हें भी हरा देंगे. देखेंगे, इंतजार करेंगे हम उनकी मौत का. मान सिंह और तखत सिंह को तो हम बाद में देखेंगे. જોશી મહારાજ, અમારા કુંવરની કુંડલી જોઈ કઈ રાશિ આવે છે તેની તે જણાવો. જોશી મહારાજ, વારંવાર કુંવરની કુંડલી નાખી કેમ મૂંઝવણમાં મુકાવ છો? જે હોય તે સાચે સાચું જણાવો. કુંવરની કુંડલી જોતા તેમાં કોઈ દેવાસી અવતાર હોય તેવું જણાય છે. કુંડળીમાં જે કંકુ નાખું તેમાં તીર, તલવાર, કામઠા, નાગોના ચિત્ર દોડાય. બાપુ, આ કુંડળી કોઈ દેવ માટેની હોઈ શકે. આવી કુંડળીવાળા યશ, કીર્તિ, ધૈર્ય વાળાને પ્રાપ્ત થાય છે. તીર અને તલવાર સ્વર્યની નિશાની છે, માટે બહાદુર વીર યોદ્ધા બનશે. એવું કુંડળી પરથી સ્પષ્ટ એવું સ્પષ્ટ વર્તાય છે. અને ધન રાશિ પરથી નામ આવે છે, જેથી ગમે તેમ નામ રાખી શકો છો. અરે બાપુ, મોટા ભાઈનું નામ હાથીજી છે તો નાના ભાઈનું નામ ભાતીજી. ભલે દીકરી, ભલે. હા દીકરી સોનલ, આ નાના ભાતીજી અને મોટા હાથીજી. બસ. હા દીકરી, હાથીજી અને ભાતીજીની જોડી ખૂબ જામશે. હવે તો મારા વીરના હિતના હાલરડા ગાવા પડશે. રેશમની દોરી હાથ સુરા ભાથી મહારાજ, તમે હિંચકે જુરોયા. હીરનો બાંધ્યો હિંચકો રેશમની દોરી હાથ સુરા ભાથી મહારાજ, તમે હિંચકે જુરોયા. જ હા બાંધ્યો હિંચકો રેશમની દોરી હાથ મારા સુરા ભાથીજી, તમે હિંચકે જુરોયા.
શકલ બાજુ લાવે ને હૈયે ઘણા હર ખાવે મારા સુરા હાથીજી તમે હિચકે જો લોયા હે લાડ ઘણા લડાવે રૂડા મીઠડા હેત લેવે મારા વાલા હાથીજી તમે હિચકે જો લોયા રેશમની દોરી હાથ મારા શૂરા હાથીજી તમે હિચકે જુલોયા મોટી કરીશું. દીકરી તો કઈ દીકરા કરતા પણ ઓછી હોતી નથી. દીકરો તો એક પેઢી તારે, પણ દીકરી તો સાત પેઢી તારે. હા ઠકરાણા, તમારી વાત તો બિલકુલ સાચી. દીકરી તો નસીબ વાળાના ઘરે જ અવતરે છે,
ઠાકોર, કાલે હું મંદિરે ગઈ હતી તો આપણા ગોળ મહારાજ મળ્યા હતા. તેમણે તેમની જોડે મેં આપણા દીકરીની કુંડળી જોવડાવી. તેમણે કીધું આ દીકરીનું નામ કંકુબા રાખજો. તો આજથી આપણે દીકરીનું નામ કંકુબા રાખીશું. નામદાર, આ ઠાકોરોની કઈક તો દવા શોધવી પડશે. જો એમને આપણે અંકુશ બની રાખીએ ને તો એ લોકો આપણને નડશે. અફઝલ, તું એની ચિંતા ના કર. આ ઠાકોરોની શાન ઠેકાણે લાવવી અને એમને સીધા દોર કરવા એ આ કાસમ પઠાણનો ડાબાહાથનો ખેલ છે. નામદાર, એ કેવી રીતે? સમજાવું છું કેવી રીતે. જો દુશ્મન આપણને દબાવે ને, એ પહેલા આપણે દુશ્મનને માનસિક ત્રાસ આપીને દબાવી દેવાનો. હા, તમે કેવી રીતે વિચાર્યું? મેં એવી રીતે વિચાર્યું છે કે એનું ગામ ભાગવેલ છે અને ભાગવેલની ધરતી એટલે ખાખરિયા વનની ધરતી. ત્યાં નવકુળ નાગના રાફડા હોય અને નાગને એ મૂર્ખાઓ પોતાના દેવ માને છે. દેવ એટલે આપણે જો એ નાગને રંજાડીએ તો બસ એ લોકો આપણા ત્રાસથી આપણી સામે હથિયાર ઉપાડવા માટે મજબૂર થઈ જશે અને પછી આપણું સૈન્ય એમનું કાસળ કાઢી નાખશે. કાસળ. નામદાર, શું તમારી બુદ્ધિ છે! તમારી બુદ્ધિ આગળ તો એ લોકો કઈ જ નથી. ના જોઈ ને અફઝલ, આવી બુદ્ધિ શાસન કરતાઓમાં હોય અને શાસન કરવું એ લોકોના કામ નહીં. અરે તો આ કાસમ પઠાણ જેવા મોગલોના કામ છે. મોગલોના આ જેવા તેવાના કામ નથી. તમને પીવડાવવા માટે હું આવી ભાતીજી, તું બહુ જટિલો છે, હું તને દૂધ નહીં આપું. જો માં, તું મને દૂધ નહીં આપે તો હું આ ત્યાંથી અન્ન જળ ત્યાગ કરી. હારું હારું, હું તને દૂધ આપું છું. અહીંયા ઉભો રહે, હમણાં લઈને આવું છું. લે આ દૂધ અને દૂર રહીને પીવડાવજે. હા, અને જલ્દી જાઓ ને, જલ્દી પાછા આવો, હું તમારા બે જણની રાહ જોઉં છું. ચલો જાઓ હવે. હે નાગ દેવતા, દૂધ પીવા બહાર આવો. હું તમારા માથે ગૌરી ગાયનું દૂધ લઈ આવ્યો છું. હે નાગ દેવતા, બહાર આવી દૂધ પીવો.
જા દીકરા, મારા આશીર્વાદ છે તારી સાથે, તારી ચારે જગમાં પૂજા થશે, જા બેટા. जी नामदार आया. पठान सुबह से कहाँ मर गए सब, कोई दिखता नहीं है. अफजल सुबह सुबह बोल के गया है कि अभी आता हूँ मैं, और आता ही होगा, किसी काम से गया है. पता नहीं कहाँ घूम रहे सब, पता नहीं कौन कहाँ पे है. ये लो आगे. सलाम सलाम, सलाम नामदार सलाम सलाम. कौन है अफजल? ये मेरे गांव के हैं, दो भाई हैं. एक का नाम है शेरू, एक का नाम है फेरू. और मैंने इन लोगों को एक काम सौंपा है. ये दोनों खाखरियावन जाएंगे, खाखरियावन के जो नाग हैं उनको पकड़ के हमारे सामने यहाँ लेके आएंगे. वाह, तो आप दोनों को पता है वहां जाके क्या करना है? हाँ बाबू, हमें बद्दू समझ ली तुझे. आखा खाखरिया वरना बद्दा ना के पकड़े में अड़िया लाऊं. और जो कोई बच में आयो तेरे कासर पड़ी ना. वाह, जाओ तो काम पे लग जाओ. जाओ सलाम सलाम. वाह अफजल वाह, बंदे तो तू काम के लाया है. अब मजा आएगा. शांति से शांति से. रुक रुक, बैठ जा, तू बैठ जा. यहाँ तो अपना काम बन जाएगा, बहुत साफ मिलेंगे यहाँ पर. सही बात है. ए, तमे यहाँ शू करो छो? हम यहाँ साफ पकड़ रहे, तुम जाओ अपना काम करो. ये आप फागवेल नी धरती से अहिया राज राठोड़ो नु चाले से, अने कायदा कानून पर राठोड़ो ना चाले से. अहिया नाग पकड़वानी मनाई से, चल जाओ ऐसे. अरे तू कौन के ओळो छे? चालो जाई थी. देखो बा, चालो.
ભાતીજી, આ ભૂમિને જોઈને કંઈક યાદ આવે છે? હા મોટા ભાઈ, આ ધરતીને હું કેમ કરી ભૂલી શકું? આ ધરતી તો મને પ્રાણથી પણ વાલી, અને આ ધરતી પર વસતા પશુ પક્ષીઓ એ તો મને જીવથી પણ વાલા છે. વાહ વાહ મારા ભાઈ. ભાતીજી મહારાજ, ભાતીજી મહારાજ, આપણા ફાગવેલની ધરતી પર બે વાદીડા આવ્યા છે અને એ નાગદેવતાને પકડે છે, અને અમે ના પાડી તો અમને મારી નાખવાની ધમકી આપે છે. હે મોટા ભાઈ, આ વાદીડાઓને તો જોઈ લેવા પડશે. ચાલો. મદારી લોકો અહીંયા જ છે. અમે આંતર સુબાના ફેરુ અને શેરુ વાદી છીએ. વાદીડાઓ, તમને મોતની બીક નથી? મોતની બીક અમારા દુશ્મનો લાગે અમને નહીં. એ વાદીઓ, તમને ખબર છે તમે જે ધરતી ઉપર છો, ઊભા છો ને, એ ધરતી ફાગવેલ ગામની છે અને અહીંયા ક્ષત્રિયોનું રાજ ચાલે છે. અને તમે નાગદેવને પકડવાની હિંમત કરી છે ને, એનો બદલો તો તમારે ચૂકવવો જ પડશે. અને હા, મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળે ને, એ પહેલા તમે લોકો અહીંયાથી ભાગી જાઓ, નહીં તો ભાગવેલની ધરતીમાં તમારા મસ્તક વઢાઈને જશે મસ્તક. ઠાકોર, શાંત ઠેકાણે રાખીને વાત કરજો. જો આ વાતની કસમ પઠાને ખબર પડશે તો.
સૌ સારું થઈ જશે. દીકરા, તારા બે રાજકુમારો છે ક્યાં? દેખાતા કેમ નથી? બાપુજી, ચિંતા ના કરશો, બંને રાજકુમારો ઘોડે સવારી શીખવા ગયા, બસ આવતા જશે. અરે આ જુઓ, યાદ કર્યા ને, મારા બંને દીકરા આવી ગયા. લો, રાજકુમાર આવી ગયા. માતાજી, બાપુ. દીકરાઓ, હાથીબાદી, તમે કેટલા દૂર નીકળી ગયા હતા? અરે બાપુ, આજ સવારે અમે બંને ભાઈઓ ખાખરિયા વન સુધી પહોંચી ગયા હતા, અને ત્યાં કોઈ બે વાદીડા આપણા ગામના નાગ મહારાજને પકડી લીધા હતા, અને અમે બંને ભાઈઓએ એમને ખૂબ માર મારી ગાડી મૂક્યા. ક્યાં ના હતા તેઓ? એ લોકો કહેતા હતા કે અમે લોકો આતર સુબા નગરીના, અને કોઈ કાસમ પઠાણના નામની ધમકી આપતા હતા. પણ બાપુ, દાદાજી, તમે ચિંતા ના કરતા, ભાઈ ભાતીજીએ એ બે વાદીડાને એવો માર માર્યો છે કે જિંદગીમાં જીવશે ને ત્યાં સુધી આપણી ફાગવેલની ધરતી પર પગ મૂકવાની હિંમત નહીં કરે. વાહ, આ કાસમ પઠાણ છે ને, એના વાદીઓને મોકલીને ખાખરિયા વનમાં ના પકડાવે છે, બસ એને કંઈ ના કંઈક બહાનું જોઈએ આપણી સાથે લડવા. અરે બાપુ, એ ગમે એટલા બહાના કાઢે, એની લડવાની તમામ ઈચ્છાઓ પૂરી કરી દઈશું, કેમ મોટા ભાઈ? હા બાપુ, દાદાજી, તમે ચિંતા ના કરશો, એ કાસમ પઠાણને અમે એવો પરચો બતાવીશું કે આપણી ફાગવેલની ધરતી પર જોવાની ફરી ક્યારેય હિંમત નહીં કરે. હા. વાહ મારા હાથી ભાધી, વાહ. જોવા બાપુ. નામદાર, નામદાર, નામદાર. સેરુ, શું થયું? નામદાર, અમને ફાગવેલના ક્ષત્રિયો હાથીજીને ભાતીજીએ ખૂબ માર માર્યો છે. કઈ કરો નામદાર, કઈ કરો. નામદાર કેવડાય છે કે ફાગવેલની ધરતી પર ક્ષત્રિયોની આડ પડે છે, તમારી પઠાણી નહીં. આખરે આપણે જે ચાહતા હતા એ કામ ક્ષત્રિયોએ કરી નાખ્યું. એમણે હાથમાં હથિયાર ઉપાડી લીધા છે, એટલે આપણું સૈન્ય એમનું કાસળ કાઢી નાખતા વાર નહીં કરે. અફઝલ, તૈયાર કરો સારે બંદૂકો ઓર સારે હથિયારો કો. હવે એક ક્ષત્રિયનું પાણી માપવાનો સમય આવી ગયો છે. લાવ, મેરી શમશેર લાવ. લ્યો નંબર. ચલો, હવે ફાગવેલનો ફેસલો કરીને પાછા આવીશું. ચલો. અરે બાપુજી, દાદાજી, શું વાત કરો છો? ભાતીજીના પરાક્રમની જેટલી વાત કરું ને એટલી ઓછી છે. બે વાદીડાને એવા માર્યા છે, એવા માર્યા છે કે હું તો જોતો જ રહી ગયો. વાહ વાહ, ક્ષત્રિય કુલનું જે પરાક્રમ, ક્ષત્રિય કુલનું જે લોહી, ક્ષત્રિય કુલનું જે પાણી છે ને, એ ગણી ગણીને બતાવ્યું. કાસમ પઠાણનું નામ લીધા પછી, કાસમ પઠાણનું નામ લીધા પછી ભાતીજીએ, મને મારા ભાઈ પર ગર્વ છે. બાપુ, દાદાજી, આપણા ભાતીજીએ એવું પરાક્રમ કરી બતાવ્યું છે, ફાગવેલ પંથકમાં કોઈ દી કોઈ વાદળો સાપ પકડવાની હિંમત નહીં કરે.
રાજ્યનું રક્ષણ કરવું એ અમારો ક્ષત્રિયનો ધર્મ છે, અને તમારા વાદીઓ અમારા નાગદેવને પકડે તે તેમનો ગુનો છે, અને એ ગુનાની સજા કરવી એ અમારો ક્ષત્રિયનો ધર્મ છે. માટે જ પઠાણ, ફાગવેલ ગામની સીમા પાગ મૂકતા પહેલા 100 વાર વિચાર કરજે. અરે વિચાર તો તમે કરજો ઠાકોર, કે આંતર સુબાના સુબા કાસમ પઠાણ સાથે બોલી રહ્યા છો. પઠાણ જરા વિચારીને બોલજો, નહીં તો આ પઠાણ એક પહાડ છે, જો તૂટી ગયો ને તો 100 ગામડા તો એમનામ ડટાઈ જશે, તો પછી તમારા આ ફાગવેલની સુવિસાદ છે. કાસમ કાસમ બાપુ, જો તમે હુકમ કરો ને તો આ પહાડ ને પતંગિયું બનાવી દેતા આ ક્ષત્રિય ને વાર નહીં લાગે, અને આ ક્ષત્રિય ને આ પઠાણો નું લોહી ચૂતા પણ વાર નહીં લાગે. અને હા, સમય છે હજુ પણ, પલાયન થઈ જાવ, નહીં તો આ ભાતીજી ની તલવાર મ્યાન માંથી બહાર નીકળી ને તો ગાજર મૂળા ની જેમ જીણા જીણા કટકા કરીશ, જીણા જીણા. ઠાકોર સમજા દો આપણે બચ્ચે કો, હથિયાર નીકાળવાની વાત કરે છે, એને ખબર નહીં હોય કે આ મુગલ સલ્તનત સામે હથિયાર કાઢવાથી શું થાય, એની એક તલવાર નીકળશે તો આ મુગલ સલ્તનતની 1000 તલવાર નીકળશે, પછી જે થાય એ પરિણામ ભોગવવા તૈયાર રહેજો, અને હું આ સલ્તનતનો સુબો છું, કાસમ પઠાણ. પઠાણ આ ભાગવેલ તારા સુલતાનના બાપનું નથી કે તમે લોકો એ દાનમાં આપ્યું એમ સમજો છો. અરે તારા સુલતાનનો જ્યારે જન્મ પણ નતો થયો ને, ત્યારે વર્ષો પહેલા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ તાંબાના પત્ર ઉપર આ 42 મુવાડા અમને લખીને આપેલ છે, અને અહીંયા આ રાઠોડાના કાયદા કાનૂન ચાલે છે, તમારા જેવા માઈક આંગલાનું નહીં. જા ખબરદાર પાથીજી. પઠાણ તલવાર તો મારી પાસે પણ છે, પણ શુક્રમાન ભગવાનનો કે તું ફાગવેલની ધરતી ઉપર ઉભો છે, અને જો આ ફાગવેલમાં હું તને મારી નાખું ને તો મારું ક્ષત્રિય પણ લાજે. માટે જા અહીંયાથી જા. બહુ અભિમાન છે ને તને તારી જાત પર, હે ને, બહુ અભિમાન છે. પઠાણ જ્યાદા બકવાસ કિયા તો યહીં પર તેરા સર કલમ કર દુંગા, ચલ હટ જા યહાં સે. ચલ અફઝલ, ચલો સબ, યે ઠાકોરો કી શાન તો મેં ફિર બાદ મેં ઠિકાને પે લાઉંગા, ચલો એ. ભાઈ આજે તો સુવરને પકડીને જ રહેશે. અરે વીર ભાતીજી ઉભા રહો. ભાતીજી સુવરની શોધમાં ને શોધમાં આપણે બહુ આગળ આવી ગયા એવું લાગે છે, અને મને મને ખૂબ જ તરસ લાગી છે. ભાઈ પેલો સામે કુવો રહ્યો, ત્યાં જઈને પાણી પીએ. બેન પાણી પીવડાવો ને. તમે કોણ છો ને ક્યાંથી આવો છો? અમે ફાગવેલથી આવ્યા છીએ, અને હું ભાતીજી છું, અને મારું નામ હાથીજી છે. ઓ તો તમે ક્ષત્રિય ઠાકોર છો? હા અમે ક્ષત્રિય ઠાકોરો છીએ. તો તમને અમારું પાણી ના ખપે? કેમ કેમ? કેમ કે અમે મુસ્લિમ છીએ. અરે બેન આ હિન્દુ મુસ્લિમ આ નાતિ જાતિના ભેદ એ તો આ દુનિયા વાળાઓએ બનાવ્યો, અલ્લાહ અને ઈશ્વરના દરબારમાં આવું કાંઈ જ નથી. બેન આજથી તું મારા ધર્મની બેન, લાવ બેન મને પાણી પીવડાવ, લાવ. બેન તમારો ખૂબ ખૂબ આભાર.
તમે અમને પાણી પીવડાવ્યું અને અમે ક્ષત્રિય છીએ ને અમે ખાલી હાથે ક્યારેય પાછા જતા નથી. લે બેન, આ મારા તરફથી તને ભેટ છે, અને અડધી રાતે ગમે ત્યારે જરૂર પડે ને તો તારા આ ભાઈને યાદ કરજે. ચાલો. मदीना, कहाँ गई थी इतनी देर तक? अबूजान, हम तो कब के आ जाते, लेकिन रास्ते में दो क्षत्रिय कुमार मिल गए थे. क्षत्रिय? जो फागवेल से आए थे, तो उनको पानी पिलाने में देर हो गई. उन्होंने जाते समय हमको ये अंगूठी दी. अंगूठी? तुम अंदर जाओ मदीना. देखा अफजल, देखा तुमने? अब ये क्षत्रियों की हिम्मत देखो, अंगूठी दी है उन्होंने. ये देखकर मेरा खून खौल चुका है और उसमें वो सारे क्षत्रिय की लाशें जलकर राख होने वाली है. अब मैं उनको नहीं छोड़ूंगा, सबको सबक सिखाऊंगा. जो हुकुम हुजूर, हम क्षत्रियों को ऐसा सबक सिखाएंगे कि क्षत्रिय भूल नहीं पाएंगे. अब कुछ करना होगा. चलो. वजीर. जी सुल्तान. हमारा रसाला तैयार करो. हम कुछ चुनिंदे सैनिकों के साथ बाला सीनोर के वाली राजा को मिलने जा रहे हैं. जी बिल्कुल. और हाँ, हमारा रसाला रवाना हो उससे पहले सैनिकों को फागवेल के ठाकुर तखत सिंह को बाला सीनोर में हमारे सामने पेश करो. जी. जय माता जी. बापू जी, बात चल कहना है कि मारे बाला सिंह जो उधर से बाली राजा ना दरबार में उमड़वा दिकरा तखत. तारे एकलाय जवानी कोई जरूर नहीं, हूं पण तारी साथे आवीश अने थोड़ा कापना दरबारीओ पण साथे ले लईशु. ना दादाजी, ना ना तो તમારે જવાનું છે, ના તો બાપુજી ને જવાનું છે. એ બાદશાહ ને મળવા તો હું અને મોટા ભાઈ બંને જઈશું. હા બાપ. દીકરા ભાજી, આ સમય જો મને જુસ્સો બતાવવાનો નથી, તો સંયમથી કામ લેજો. દાદાજી, તમને તમારા પૌત્ર ઉપર વિશ્વાસ નથી? અમે ક્ષત્રિયોની આન બાન અને શાન નહીં મરવા દઈએ. મને મારા બંને દીકરાઓ પર પૂરો ગર્વ પણ છે અને વિશ્વાસ પણ છે. ઠીક છે, ઠીક છે, તમે બંને ભાઈઓ જાઓ. बादशाह संदेशा भिजवा दिया है, बस वो लोग आते ही होंगे. अस्सलाम वालेकुम. सलाम. वालेकुम अस्सलाम. तुम लोगों ने हमें सलाम तो किया, लेकिन तलवार आगे क्यों रखी? हम माँ बाप, भगवान और महाशक्ति के शिवा किसी को प्रणाम नहीं करते. बाली, ये क्या कह रहा है? बादशाह, ये जो कह रहे हैं वो सुनो. इनको ज्यादा परेशान करने में हमको, हम सबको, आपको सबको परेशानी होगी. और रही बात तलवार की, क्षत्रिय लोग तलवार को ही नमन करते हैं. सुल्तान, 45 मुआड़ा नी जागीर वर्षों पहला पाटण ना महाराजाए अमारा बाप दादा ने आपी हती. અમારા રાઠોડોના જ કાયદા કાનૂન ચાલશે, તમારા નહીં. તાર જા. ઠીક છે બાદીજી. ઠીક છે, ઠીક છે બાદીજી. સુલતાન છે મારું નામ. સુલતાન, હવે જો સુલતાન ની ચાલ ખંડણી તો તારે શું, તારા બાપ ને પણ આપવી પડશે. કાસમ, તુમ હમારે સુબા હો, ખંડણી વસૂલ કરના તુમ્હારી જિમ્મેદારી હે. યે ફાગવેલ વાલે એક તો ખંડણી દેતે નહીં હૈ, ઉપર સે હમારે સામને બગાવત કરતે હૈ. ઇન સબકો ઠિકાને લગા દો, યે હમારા હુકમ હૈ. જી जी नामदार, उन सबको मैं ठिकाने लगा दूंगा.
लेकिन मुझे मुझे थोड़ा वक्त चाहिए। तुम्हें जो मदद चाहिए हुकूमत से ले लेना, पर इन सबको ठिकाने लगा दो, खास करके पाती जी को। ठीक है, हो जाएगा। हमारा कुछ नहीं बिगाड़ सकता है, क्यों साथी हो? क्या कर लेगा तुम्हारा भाती जी? तलवार और भाले तो हमारे साथ भी है। तेरा भाती तुझे बताना यहाँ आएगा तो हम जिंदा नहीं छोड़ेंगे। नफा बटो भाती जी तो शेर छे, एनी त्राड़ती आंखों वन फपड़े छे, हमारा भाती जी ने हाँक थी बुला तेरे बातीजी को, मैं देखना चाहता हूँ तेरा बातीजी सिर है कि बिल्ली है। बुला बुला बुला।
રાખજે હિંમત બેનડી તુમારે, રાખજે હિંમત બેનડી તુમારે, હું છું રાઠોડી રાજ એવો ક્ષત્રિય શિરતાજ, અરે મારી બેની રોતી છાની રે, અરે મારી બેની રોતી છાની રે, લુટાય બેનડી તારે, લાજ ના લુટાય બેનડી તારે, જીવડો મારો જાય તારો વાળ ના વાકો થાય, અરે મારી બેનડી રોતી છાની રે, અરે મારી બેનડી તું રોતી છાની રે,
कानिया पठान, यही उम्मीद थी हमें आपसे। बस ऐसे ही एक एक करके हर क्षत्रिय को मौत के घाट उतारो। हाँ, पर एक एक को हम मार डाले। अरे अरे रफिक, अफजल, आप दोनों की ये हालत किसने की? भागवल ना, भातीजी महाराज है हमारे अभी हालत की। नामदार बड़ भातीजी, हमें बात भरता पहला 100 बार विचार करो पड़ से। पाती जी ने हवे सामे छाती मारवो, हवे नामुमकिन छे। अरे हट, नामुमकिन ने मुमकिन बनावे, एनुज नाम कासम पठान छे। हाँ, मैं उसको जरूर मारूंगा, लेकिन मैं वक्त का इंतजार कर रहा हूँ, और ऐसे वक्त पे मारूंगा कि वो पानी भी नहीं मांगेगा। मगर वो वक्त कब आएगा? आएगा ओए, आएगा। अरे ओए अल्लाह के बासिंदे, इंतजार कर, वो वक्त जरूर आएगा। और हाँ, पाथी जी को मैं सामने से नहीं मार सका तो पीठ पीछे से मारूंगा, लेकिन मैं उसे जिंदा नहीं छोड़ूंगा। जाओ अफजल, फागवेल मा बैठ जासूस मोकलो, पड़े पड़नी खबर राखो, बद्दा समाचार मने पहुंचाड़ो। पछी जो क्षत्रिय निशान ठेकाने ना लाऊ तो मारु इनाम कासम पठान नहीं। दीकरी कंकुबा हवे मोटी थई गई छे, हवे एने सारू ठेकाणू जोई एना हाथ पीड़ा करावी देवा जोईए, तो आपड़ा माथे थी भार ओछो थई जाय। हा ठकराणा हा, तमारी वात तद्दन साची छे, एटले तो मैं गौर महाराज ने तेड़ाव्या छे। आओ गौर महाराज, बेसो बेसो बेस। मजा मा छो ने? हा हा, मजा मा मजा मा। મેં આવતા આવતા તમારી વાત સાંભળી લીધી, દીકરીનું જ્યાં માગું લઈને હું જઈશ ને ત્યાંનું સગપણ જરૂર થઈ જશે। ફાગવેલ ગામના તપતી દરબારના ઘરની હું તમને વાત કરું છું। એમનો દીકરો જે ભાતીજી છે ને, તે આપણી આ દીકરી કંકુવા માટે યોગ્ય છે। ગોર બાપા, પહેલેથી જ મેં શ્રીફળ અને ચુંદરી તૈયાર રાખી છે। લ્યો ગોર બાપા, શ્રીફળ અને ચુંદડી, આજે ભાગવેલ જઈ તખતસિંહના ઘરે જઈ માંગું પાકું કરી નાખું। હું આજે નાજે ભાગવેલ જઈને તમારી દીકરીનું માંગ્યું પાકું કરી આવીશ। જય માતાજી। જ
હે તકચી બાપુ ને ઘણી ખમ્મા. આવો આવો ગોર બાપા, ઘણી ખમ્મા. આવો ગોર મહારાજ, જય માતાજી. આવો ગોર મહારાજ, બેસો. ગોર મહારાજ, ક્યાંથી આવો છો? આમ તો હું દુધાધર ગામથી આવું છું. દુપતિ દરબારની દીકરી કંકુબા માટે સકપુની ચુંદડી અને નાળિયેર મૂકું. હા ગોર મહારાજ, તમારી વાત તો સત્ય છે. દુધાતલ ભૂપતસિંહ દરબારની દીકરી કંકુને? હાજી હાજી હાજી. તમે કુંડળી લાવ્યા હો તો અમારા ગોર મહારાજને આપો. આ કુંડળી મળતી આવતી હશે તો અમને આ સપણ મંજૂર છે. લો ગોર મહારાજ. અરે તખતસિંહ બાપુ, આ કંકુબાની કુંડળી જે લાયા છે ને, તે બિલકુલ તમારા કુંવર ભાતીજીને મળતી આવે છે. તો પછી રાહ કોની જુઓ છો? શ્રીફળ અને ચુંદડી સ્વીકારો. ઠકરાણા, શ્રીફળ ને ચુંદડી વધાવી લો. ગોર મહારાજ, અમારા ગોર મહારાજ અહીંયા હાજર છે. લગ્નનું મુહૂર્ત કાઢો. ગોર મહારાજ, જો તમારી રજા હોય તો હું લગ્નનું મુહૂર્ત જોઉં. ભલે બાપો. કન્યા તુલા વૃશ્ચિક ધન. હા વાહ. તખતસિંહ બાપુ, વૈશાખ સુધી 11 ને ગુરુવારે સવારે 11:30 વાગ્યાનો મુહૂર્ત છે. રાખો લગ્ન ઉત્સવ મુહૂર્ત અને ઢોલ શરણાયો ગાઓ. કપડ વંચથી દેરીબા પાટણની સરળ બાને તેરાવો. મારા ગોવા દેવને પણ તેરાવજો. દીકરા, પહેલી કંકોત્રી પાવાગઢ મારી માં. ગોર મહારાજ. જી બાપુ. જાઓ દુધાતલ અને ભૂપતસિંહ દરબારને કહેજો કે ભાગવેલ ગામની જાન સમયસર આવી જશે. એ ભલે બાપુ. અને હા ગોર મહારાજ, તમારે સમયસર આવવું પડશે. હું તો આવી જ જઈશ ને, પણ મારી દક્ષિણાનું શું? બધું જ થશે. ઠીક છે ઠાકોર, ઘણી ખમ્મા. જય માતાજી. જય માતાજી. ખુશીની વાત છે દીકરા, ખુશીની. આપણા નાના કુંવરનું સગપણનું માંગો આવી ગયું. હા દીકરા, દુધાતલ ગામથી કન્યાનું માંગો આવ્યું છે અને એ કન્યાનું નામ કંકુ છે અને એમના શ્રીફળ ચુંદડી આપણે સ્વીકાર્યા છે. હા બાપુ. દાદાજી, તો આખા ગામમાં મીઠાઈ વેચાવો અને ઢોલ શરણાઈ વગાડો. હે ભાઈ, ચાલો આપણે પણ તૈયારી કરીએ. અફઝલ, યે હમારે જાસૂસ ક્યા કર રહે? ફાગવેલ કી કોઈ ખબર આઈ કે નહીં આઈ? મેને અપને જાસૂસ કો ભેજા હૈ, વો ભી આતા હી હોગા. યે લો આ ગયા. સલામ વાલેકુમ હુઝુર. વાલેકુમ અસલામ. બહોત બઢિયા ખબર લાયા હું. ક્યા? હમે જિસ સમય કા ઇંતજાર થા વો અબ આ ગયા હૈ. બતાઓ. ભાતીજી કી શાદી હો રહી હૈ. ઉસકી શાદી હો રહી હૈ. સારે ક્ષત્રિય ઉસકી બારાત મે જાયેંગે ઓર હમ ઉસી સમય કા ફાયદા ઉઠા કર સારી ગાયો કો કતલ ખાને મે ભેજ દેંગે. વાહ વાહ, બહોત અચ્છી ખબર હૈ. ક્યા કહેતે હો અફઝલ? ફિર તો વો અપને ગાયો બચાને કે લિયે જરૂર આયેગા. હમ સબ મિલકર વહાં ઉસકો કાટ ડાલેંગે. ઓએ અફઝલ, યે બાત હી હૈ, કોઈ લોમડી કા બચ્ચા નહીં. તુમ ઉનકો મિલ કે કાટ ડાલોગે. ઇસકો કાટને કે લિયે હમે એક ચાલ ચલની પડેગી. એક એસી કપટી ચાલ કે જિસમે ભાથી પે વાર હો ઓર ઉસે પતા ભી ના ચલે. હા, હમ સબ મિલ કે જબ એટેક કરેંગે તબ ખાલી હમારા કાનિયા પઠાન વો ભાથી કો પીછે સે વાર કરે. ફિર ભાથી નહીં બચ પાયેગા. ફિર નહીં બચ પાયેગા. इस बार मैं उसे छोड़ूंगा नहीं. बहुत परेशान किया है उसने, बहुत.
આટો 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 હા બોલો શું થયું બાઠેજી મહારાજ બાઠેજી મહારાજ પેલો કાસમ પઠાણ આપણી બધી ગાયો ઉપાડીને લઈ ગયો આ મોગલ મગતરાઓની આટલી બધી હિંમત કે ફાગવેલની ગાયો હંકારી ગયો કાસમ પઠાણ ચોર આજે તો તને જીવતો નહીં છોડું બાપુ આજે એને રોકશો નહીં આજે એને ક્ષત્રિયપણ દેખાડવા દો હા બાપુ આજે એમને જવા દો આજે અમે જોમ બતાવીએ આપણા ક્ષત્રિયપણાનું આપણા ઠાકોરપણાનું નાથ ચોથો ફેરો તો પૂરો કરતા જા આમ મને અધવચ્ચે મૂકીને ના જશો નાથ ના જશો ક્ષત્રિયાણી તમે તો સતીનો અવતાર છો લલાટના લેખ એ કદી મિથ્યા થઈ શકતા નથી મને રોકવાની કોશિશ ના કરશો મને ક્ષત્રિય ધર્મ નિભાવ દો ક્ષત્રિયાણી મને ક્ષત્રિય ધર્મ નિભાવ દો ક્ષત્રિયાણી આ રાજપૂત તો રણ મેદાનમાં શોભે અને હા જીવતો રહીશ ને તો ચોથો ફેરો પૂરો કરીશ પણ આજે મને જવા દો રાજપૂતાણી આજે મને જવા દો નાથ હું પણ એક ક્ષત્રિયાણી છું જો મારા અરમાનોની અગન પછડી ઓઢાડવી પડે ને તો મને મંજૂર છે નાથ તમે સુખેથી રણ મેદાનમાં સીધાઓ જાઓ નાથ જાઓ ગાયોની રક્ષા કરો માં મહાકાળી અને માં ખોડલ તમારી સાથે છે નાથ જાઓ નાથ વાહ રાજપૂતાણી વાહ આપણો જન્મ જ આ જગતનું કલ્યાણ કરવા માટે થયો છે ભાઈ ભાતીજી તમે એકલા યુદ્ધમાં નહીં જાઓ અમે પણ રાજપૂત છીએ બધા અમે તમારી સાથે આવીશું બાપુ બાપુ આપણે પણ સાથે જાય હા દીકરા ભાતી દુશ્મનોને ખબર પડે આ ક્ષત્રિયોમાં પાણી કેટલું છે ના હાથીજી ના ના બાપુ મારી સાથે કોઈ નહીં આ લડાઈ તો કાસમની અને આ રાઠોડી રાજપૂતની છે અને જો તમે બધા મારી સાથે આવ્યા ને તો તમને સૂર્યદેવની આણ છે સૂર્યદેવની બાપુ એ મોગલોને તો આ ક્ષત્રિયવીર એકલો જ કાફી છે એક એકના વાઢી વાઢીને ઝીણા ઝીણા કટકા નાખો રાજપૂતનો રાજપૂતનો દીકરો નહીં બાપુ રાજપૂતનો દીકરો નહીં
અરે જા જા ભાથીજી, તને ખબર નથી આ કાસમ પઠાણ એટલે પહાડ નું નામ છે, આજે તું જીવ થી ગયો એમ છે તો પહાડ ને જોઈએ. અરે જા જા, આજે ઠાકોર ના દીકરા થી નહીં બચે તું. આજે કોનું લોહી કેટલું ગરમ છે. अरे बाजू, हे 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 मेरे मालिक, हे परवरदिगार, मुझे मुझे इन सब नागों से बचा बचा, मुझे बहुत घबराहट सी होती है, मुझे मुझे मेरे बीवी बच्चों के पास पहुंचा दे सही सलामत, मेरी बीवी रुखसाना, मेरी बेटी मदीना, हे परवरदिगार मेरा मेरा इंतजार करती होगी, हे मालिक, हे मालिक मुझे बचा ले. नहीं 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 नहीं, मुझे पता है मैंने बहुत पाप किए. नहीं नहीं यार, नहीं नहीं, आप लोग मुझे मार नहीं सकते. नहीं नहीं नहीं, ये परवरदिगार, या अल्लाह, ए मालिक. भातीजी, 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 शांत हो भाई, भातीजी तुरा शांत हो. भातीजी, तमे मारा राठोड़ी कूड़ ने दीप आव्यू, તમે મારી ગાયો ને પાછી વાળી. ભાતીજી શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. ભાતીજી ખંભા મારા લાડકવાયા દીકરા, ખંભા મારા ભાતીજી, શાંત થાઓ. હવે તમે તો નૌકાણ આખામાં રાઠોડ કુંડનું નામ ઉજાવ્યું છે. શાંત થાઓ મારા ભાતીજી, શાંત થાઓ. તમે તો વસુનો અવતાર છો, તમે તો ક્ષત્રિય ધર્મનું પાલન કરી આખી દુનિયામાં અમર થયા છો. શાંત થાઓ મારા ભાતીજી, શાંત થાઓ. તમને સૂર્ય નારાયણની દુઆઈ છે ભાતીજી, શાંત થાઓ મારા ભાતીજી, શાંત થાઓ. Oh.
શાંત થઈ જા દીકરી, ના રડી, શાંત થા દીકરી. હે મારા સુરવીર, મેં ભલે તમારી સાથે ચોરીના ત્રણ ફેરા ફર્યા હોય, પણ હું પણ એક ક્ષત્રિયાણી છું. હું તમારી સાથે ચોથો ફેરો ફરવા માટે સ્વર્ગમાં આવીશ અને ત્યાં જ તમારી સાથે ચોરીના ચાર ફેરા ફરીશ. અને હું આજે જ તમારી પાછળ અહીંયા સતી થઉં છું. હે મારા વાલા ભક્તો, હું હંમેશા તમારી સાથે જ રહીશ. તમે સાચા હૃદયથી મને યાદ કરશો તો હું તમારા દુઃખ દૂર કરીશ. મારા નામથી ગમે તેવા ડસિયલ નાગના ઝેર ઉતરશે. આ ભાથીજીનું તમને વચન છે. હું હાજરા હજુર સદૈવ ફાગવેલમાં જ બિરાજમાન રહીશ. સદૈવ ફાગવેલમાં જ બિરાજમાન રહીશ.